મુદ્દો જે મને લાગે છે સવાલ આવતો નથી, પણ આ સવાલ આવવો જરૂરી છે કે ડોક્ટર એઝ અ રાઇટર ડઝ ઇટ હેલ્પ બીંગ અ ડોક્ટર તમારા રાઇટિંગની પ્રેક્ટિસમાં લેખક તરીકે જે ગુણો જરૂરી છે એ ગુણો એક ડોક્ટરમાં વધુ હોય એવું બને, અથવા એક ડોક્ટરની જે સ્વભાવ છે અથવા ડોક્ટરનું જે વ્યક્તિત્વ છે એ લખાણમાં મદદરૂપ થાય? સાહેબ એ સવાલ તમે પણ કદાચ જવાબ આપો ને પછી હું પણ આપવાની કોશિશ કરું. ડોક્ટર જ્યારે લખવા જાય છે બેસે ત્યારે બે પ્રકારની કોલમ લખે છે, એક વ્યવસાયિક પોતાના જે મેડિકલ ફિલ્ડ હોય છે એ તો ડેફિનેટલી બાવાના એક કામને સુધારે જ છે. મેં પોતે સ્ટેથોસ્કોપ નામની કોલમ 5 વર્ષ ચલાવી છે ગુજરાત સમાચારમાં, જે ગાયનેક ને લગતી કોલમો હતી, અને એ દર અઠવાડિયે કોલમ વાંચીને મને એટલા બધા પત્રો આવતા અને મારી ઓપીડીમાં એટલા બધા પેશન્ટો ઉભરાતા કે કંટાળીને એક દિવસ મારે નિર્ણય લેવો પડ્યો કે મારે એક કોલમ બંધ, કારણ કે હું અઠવાડિયામાં 3 લખતો હતો એ વખતે, એટલે એક કોલમ બંધ કરવાની આવી તો મેં એ સ્ટેથોસ્કોપ કોલમ બંધ કરી, મારા પતિના નામથી લખતો હતો. સવાલ એ છે, રહીશનો સવાલ છે બીજી બે કોલમ કે સાહિત્યિક પ્રકારનું લખે ડૉક્ટર તો એનાથી એના વ્યવસાયમાં મદદ મળે. હું માનું છું કે શબ્દની સાધના તમે કરશો ને તો ગમે તે ક્ષેત્રમાં તમને મદદરૂપ થશે જ. મારા ડૉક્ટર હોવાને કારણે મારા સાહિત્યને અદ્ભુત મદદ મળે છે, અને હું લેખક હોવાને કારણે મારા પ્રેક્ટિસમાં, મારી મેડિકલ પ્રેક્ટિસમાં ભલે ડાયરેક્ટલી ફાયદો નહીં થતો હોય પણ મારું મારા પેશન્ટ સાથેનું ઇન્ટરેક્શન ખૂબ સુંદર હોય છે. મેં મારી પ્રેક્ટિસની અડધી કારકિર્દી દરમિયાન મેં પેલો કન્સેન્ટ બુક જે આવે છે ને, કોઈ પણ ઓપરેશન પહેલાં અમે પેશન્ટની સંમતિ લઈએ છીએ, એ સંમતિ લીધા વગર મેં ઓપરેશન વગેરા છે હજારોની સંખ્યામાં, અને ક્યારેક મને એનેસ્થેટિસ્ટ પૂછતા કે સરસભાઈ ક્યારેક કોઈ કોમ્પ્લિકેશન થશે તો આ પેશન્ટ તમને શું કરશે, તમે એમની સંમતિ પણ લીધી નથી, એ તો મારા એક પણ પેશન્ટ મારી ઉપર કેસ નહીં કરે એની મને ખાતરી છે. એ માત્ર મારા લેખક હોવાની, મારો જે આત્મવિશ્વાસ હતો એમની સાથે જે ઇન્ટરેક્શન કરતો હતો એના નાતા ઉપર આધારિત હતો. જી ડૉક્ટર હોવાથી એક ફાયદો એ થાય છે કે તમે ચોક્કસ થાવ છો, સૌથી પહેલી વાત તો આ છે. યુ બીકમ વેરી એક્ઝેક્ટ વોટ યુ વોન્ટ ટુ કન્વે, શબ્દને શબ્દનું સિલેક્શન તમારું ચોક્કસ સારું થાય છે. ભાષામાં ક્ષેત્રમાં હો તો જ સારું થાય એવું નથી, પણ તમે જ્યારે બીજા બધામાં પણ ચોકસાઈ રાખો છો તો એનું રિફ્લેક્શન તમારે લખવામાં પડે છે, આ એક વાત છે. બીજું એ છે કે જ્યારે તમે લખતા હો છો ત્યારે કેટલાક શબ્દો તમને પણ ન ખબર હોય એવા શબ્દો સામેવાળી વ્યક્તિ તમને આપે છે, અને એ શબ્દો બહુ જ સરળતાથી સહજતાથી બીજાને સમજાય એવી એવી ટર્મિનોલોજીમાં તમે મૂકી શકો છો. એટલે આ એક લેખક અને ડોક્ટરની વચ્ચેમાં જે ડોક્ટર હોવાનો ફાયદો સૌથી વધારે આ પણ છે. ડોક્ટરને જે હ્યુમન એક્સપોઝર મળે છે કોન્વર્સેશનનું, એ કોન્વર્સેશનમાંથી તમને ઘણા બધા સેટ્સ મળતા હોય છે લેંગ્વેજના. બિલકુલ. અને બીજું શું છે કે હું સાહેબ અહીંયા, હા તમે અહીંયા પણ આવી શકો, હું ક્યારનું બોલવા જતો તમને તડકો આવશે, તમે ગમશે રહીશભાઈની વચ્ચે, એમને માથે સૂર્યપ્રકાશ છે પણ ગરમી બહુ સહન નથી થતી. એનીવે, બીજો એક ડોક્ટર હોવાનો એક બીજો ફાયદો એ છે કે તમે શરીરને પણ જાણો છો અને પછી અમારા જેવા તો મનને પણ જાણે છે, એટલે ઓવરઓલ બંનેને જાણતા હોઈએ તો લખવાથી તમે સમાજને પણ વધારે ઓળખી શકો. એટલે ફિઝિકલ, એટલે ફિઝિયોલોજિકલ, સાયકોલોજિકલ અને સોશિયલ આ ત્રણેય બાબતો પર તમે પ્રકાશ પાડી શકો. એટલે આ એક ડોક્ટર હોવાથી આ એક એડિશનલ ફાયદો ચોક્કસ થાય છે, અને એ હું એને સ્વીકારું છું. એટલે બધા બીજા ડોક્ટર થનાર લોકો પણ જો કોઈ અહીંયા હાજર હોય તો હું એમને પણ કહીશ કે તમે લખવાનું ક્યારે છોડતા નહીં અને શરૂ તો કરી જ દો આજથી. અને માણસ આપણને જયારે મળે છે ત્યારે ખરેખર મળતો નથી હોતો, એને એને જેટલું જ એને જેવું મળવું હોય ને એવું જ આપણને મળતો હોય છે. લગ્નમાં જાઓ કે બીજે ક્યાંક પણ જાઓ, એને જે રીતે ઇવન ઇન્ટરવ્યુમાં પણ અમારે તમને જેવી રીતે મળવું હોય એવી રીતે જ અમે મળતા હોઈએ છીએ. મોટે ભાગે વી આર પ્લેઇંગ અ રોલ, એ સિચ્યુએશન અનુસાર યોગ્ય શું લાગશે એ બોલતા હોઈએ છીએ, દિલથી નથી નીકળતું. પણ જ્યારે એક દર્દી ડોક્ટર પાસે આવે છે, જ્યારે એક મા બાપ પોતાના બીમાર બાળકને લઈને ડોક્ટર પાસે આવે છે, અથવા જ્યારે એક માનસિક રીતે ત્રસ્ત વ્યક્તિ ડોક્ટર પાસે આવે છે, તો મોટેભાગે એમાં કોઈ દંભ કે પડદા હોતા નથી. સો યુ કેન સી થ્રુ, એટલે માણસને કોઈ પણ જાતના ટેક્સ વગર માણસને કોઈ પણ જાતના પડદા વગર મળવાની એક તક તમને આ ડોક્ટરનો વ્યવસાય આપે છે એવું મને લાગે છે. બીજું મને લાગે છે કે એક એનાલાઇટિકલ અને લોજિકલ એબિલિટી ડોક્ટરને પોતાના અભ્યાસના કારણે આવે છે, અને એક મહેનતુ સ્વભાવ લાગી રહેવાનો,
બે બે હજાર પાના જેને વાંચ્યા હોય એટલે એને ખબર હોય કે ભાઈ આટલું બધું ના લખાય. અને પણ બહુ સાચી વાત છે, કોઈ આપણને મોટા ભાગે આપણે આપણે ગુજરાતીઓમાં રિવાજ છે કેમ છો પૂછવાનો. હવે એ બધી સારો મૂડ ના હોય તો એવું થોડું કે જરાય સારો મૂડ નથી, અડફેટે નહીં બે ધોલ ઢોકી દઈશ, એટલે સારું છું મજામાં છે એવું જ કહેવું પડે. પણ મારું એક સવાલ છે તમને ત્રણેય ડૉક્ટરોને કે ઘણી વખત આ લેખન કાર્ય પણ તમને તમારા તમારા દર્દના વિસ્તાર અને વિસર્જન બંને માટે કદાચ હેલ્પફુલ થયું હશે ને? ઘણી જગ્યાએ એવું થયું હશે કે ખેર સર્જન હોય, સર્જક હોય કે સર્જન, એ પોતે તો માણસ છે, તમને તમારા પ્રશ્નો હશે, તમારા વ્યક્તિગત જિંદગીના પ્રશ્નો હશે, તમારી પોતાની સમસ્યાઓ હશે, શારીરિક સમસ્યાઓ હશે, અને તમે તો સમસ્યાઓથી ઘેરાયેલા છો એટલે અમુક રૂમમાં તમે માત્ર સમસ્યાઓને અને તકલીફોને મળો છો. એ દરમિયાન તમારું લેખન કાર્ય તમારા દર્દના નિવારણની કઈ રીતે ઉપયોગી થાય છે, એ મેડિસિન બને છે તમારા માટે લેખન? ચોક્કસ, એક જ દાખલો આપીશ. સાયન્સ તમને હંમેશા સુખ, સગવડ અને સમૃદ્ધિ આપે છે, અને કળા છે ને, કળાનું કોઈ પણ ક્ષેત્ર, સાહિત્ય હોય, કવિતા, ગદ્ય, સંગીત, પેઇન્ટિંગ, એ તમને તમારા દર્દને હળવું કરી આપે છે, દૂર કરી આપે છે. એક જ ઘટનામાં જવાબ મળી જશે. મારો પીડિયાટ્રિશિયન ફ્રેન્ડ છે, રાત્રે બે વાગે ઊંઘતો હોય છે, એને કોલ આવે છે કોઈ ગાયનેકોલોજી ત્યાંથી કે અત્યારે સિઝેરિયન થાય છે, ન્યૂબોર્ન ચાઇલ્ડ જરા જોખમમાં છે, તારે જોવા માટે આવવાનું છે. રાત્રે બે વાગે આંખો ચોળતો ચોળતો એ ગાડીમાં બેસે છે, ગાડી લઈને નર્સિંગ હોમમાં જાય છે, ક્યાંય બાળકને તપાસે છે, બાળકને તપાસી પછી એની વિઝિટિંગ ફી જે હોય છે લઈ અને પછી ઘરે આવે છે. લગભગ 3:30-4 વાગી ગયા હોય છે. ઊંઘવા માટે આ સમય બહુ મોડો હોય છે અને જાગવા માટે બહુ વહેલો હોય છે. એ પોતાના એક અલાયદા રૂમમાં મ્યુઝિકલ રૂમ બનાવ્યો છે, ત્યાં બેસી અને એ વાયોલિન અથવા ગિટાર વગાડે છે 1 કલાક સુધી. હું એને પૂછું છું કે આ તને શું મળ્યું? તમને કે પેલું 2 વાગે રાત્રે ઉઠવું પડે ને, એનાથી મારું માઇન્ડ ઇરિટેટ થયેલું હતું, એને શાંત પાડવા માટે હું સંગીતના શરણે જઉં છું. હવે 3 વસ્તુનો સમન્વય છે, એ જે ત્યાં જઈને બાળકને તપાસે છે એનું સાયન્સ છે, મેડિકલ સાયન્સ, એને જે ફી મળે છે એ એનું કોમર્સ છે, અને જે તબલા વગાડે છે કે વાયોલિન વગાડે છે એ એનું આર્ટ્સ છે. એટલે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એ ત્રણેય એક રાત ભાઈ પૂરું કરે છે. એમના જવાબોથી તમારી કોઈ સમસ્યા દૂર થઈ હોય એવું કોઈ ઉદાહરણ સહિત કઈ તમે રજૂ કરી શકો? ઘણી બધી વખત એવું થાય છે કે બહુ બધા લોકો, હું તો શીખતો જ રહું છું, બહુ બધા લોકો શીખવાડતા જાય છે, અને એમાં જે પરણેલા માણસ હોય એ તો શીખેલા જ હોય, એટલે એમાં ઘરે જાવ એટલે ઘરેથી રિવર્સ કાઉન્સેલિંગ થાય તમારું. નહીં, એટલે આ પત્ની સાથેના પ્રશ્નોની વાત નથી, ના, સમજી ગયો. પણ અલ્ટિમેટલી ધેર આર મેની મેની ક્લાયન્ટ્સ અથવા કેવા એવા લોકો છે કે જે તમને જીવનના બીજા એવા વિસ્તાર વિશે શીખવાડે છે કે જેમાં તમે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી. એટલે કોઈ પણ ડોક્ટર એવું ક્યારેય છાતી ઠોકીને કહી શકે નહીં કે મને બધું જ ખબર છે મારા વિજ્ઞાન વિશે, કારણ કે અમારામાં એવું કહેવાય છે કે ધ બેસ્ટ ટીચર ઇઝ યોર પેશન્ટ, પેશન્ટ જેવું કોઈ ટીચર નથી. એટલે તમને, અને અમારામાં તો મનોચિકિત્સામાં તો દરેક પેશન્ટની અવનવી સ્ટોરી છે, દરેકની વાર્તા જુદી છે, દરેકનું બેકગ્રાઉન્ડ એટલું બધું જુદું છે કે જે તમે એને, તમે એ બેને સર આમ એમ થાય કે વચ્ચે 2 મિનિટ તો આપો એક જાયને બીજાને આવવામાં. એટલે સાહેબે કહ્યું જે સ્વિચ ઓવર કરવાની વાત બહુ ઝડપથી કરવી પડે છે, અને દરેક જણા અલગ અલગ લેસન્સ આપતા રહે છે. એમણે જે કહ્યું એમાં મારે એક વસ્તુ એ ઉમેરવી છે મારા માટે, લોકો મને પૂછે છે કે તમે બધા આખી દુનિયાના પ્રોબ્લેમ સાંભળો છો, તમે બધાનો આ જે માનસિક કચરો જુઓ છો, સાંભળો છો, તો તમે શું કરો છો તમારા માટે? તો એમાં સૌથી પહેલું તો એક લેખન છે જે હું કરું છું. બીજું, મારો મિત્ર ચિંતન અહીંયા હાજર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડ, હું ક્યારેક એની સાથે ચર્ચાઓ કરું છું. અને સૌથી મહત્ત્વનું જે કદાચ અમુક લોકોને ખબર છે, હું ગમે તેવું પિક્ચર જોવા જઉં છું. ગમે તે, કોઈ કહે ને કે આને 1.5 સ્ટાર મળ્યો છે તો એમાં પિક્ચર જોવા જવું, કારણ કે ત્યાં આગળ મારું રિલેક્સેશન છે. મને, અને આ મારું રિલેક્સેશન હું કહું છું, મને નાટક પિક્ચર જોવાથી પણ બીજું બધું, એવું નથી કે એમાંથી જે સ્ટોરી સારી હોય તો જ તમે કંઈક સમજવા મળે, બીજું ઘણું બધું પેરા સમજવા મળે કે આવું તો ના જ થાય, એટલું તો ખબર પડે. અને તમે તો ખૂબ બધું, એટલે તમારો દિવસ જ સમજવાથી સમજાવવાથી શરૂ થતો હશે, એટલે તમારે તો કેટલું સમજવું પડે, એટલે એમાં વચ્ચે બ્રેક જોઈએ જાય એમ છે. અને એમાં એ પેલી 1 સ્ટાર મૂવીઝ જ કામ લાગે, 1 સ્ટાર જ કામ લાગે. પણ રહીશભાઈ, તમે કંઈક કહેતા હતા, બહુ ચલાવવું ના પડે, ચલાવવું નહીં, અરે ગોવિંદા સ્ટાઇલના પિક્ચરો ચાલે. એક્ઝેક્ટલી, ગઈકાલે જેવા 2 આવ્યા છે તમે જોઈ શકો છો. મારે એકચ્યુઅલી સવાલ પાછો પૂછવો છે, કેમ કે અમુક સવાલનું મને એક્સપેક્ટેશન હતું કે આવશે પણ એ આવ્યા નહીં, એટલે ધીમે રહીને હું જ કાઢું છું એમાંથી. તમે મને અમુક લોકો આપેલા પણ ચિઠ્ઠી પણ એ લોકો ભાગી ગયા છે બધા, કે આ પૂછજો મને.
મારે મને નથી પૂછવો, મારે શરદભાઈને પણ પૂછવો છે આ સવાલ. કે એમણે વાત કરી કોમર્સ આર્ટ ને સાયન્સની, એના પરથી મને સૂજો કે એક સાહિત્યકાર જે પ્રોપર શાસ્ત્રમાંથી આવે છે, એ બીએ થાય છે, એ એમએ થાય છે, એ બીએમાં છંદશાસ્ત્ર શીખે છે, એ બધા લેખકો વિશે પાશ્ચાત્ય અને ભારતીય સર્જકો વિશે શીખે છે, ભણે છે, અને પછી એ સાહિત્યકાર થાય છે, જેવા ઘણા બધા સાહિત્યકારો અહીંયા પણ બેઠા છે. અને એક છે કે જે આપણી જેમ મેડિકલ લાઇનમાંથી સતત 8 વર્ષ 10 વર્ષ સાહિત્ય સાથે ભાષા સાથે કોઈ પણ પ્રકારના સીધા શાસ્ત્રીય સંપર્ક વગર લખે છે, તો આ જે બે જે છે, એક આર્ટમાંથી આવે છે તે અને એક પોતાની ઇન્ટ્યુઝનથી લખનારા લોકો છે તે, એ બેના વિશે તમે કઈ વાત કરશો? અને આમ એવું પણ છે કે ડોક્ટરો ખૂબ સાહિત્ય સાથે સંકળાયેલા હોય છે, બીજી કલાની બીજી વિધાઓ સાથે પણ એમનો નાતો ઘણો હોય છે, એટલે ઘણા સિંગર્સ હોય છે, કમ્પોઝર્સ હોય છે અને ઘણા બધા, એટલે ડોક્ટરો હોય એમનું કલા પ્રત્યેનો ઝુકાવ પણ ઘણો જાણીતો છે સમાજમાં. સર પ્લીઝ. મને સવાલ પૂછવામાં આવ્યો છે, હું મારી અંગત કેફિયત જણાવીશ કે હું ભલે હોશિયાર હતો, ભણવામાં બહુ સારા માર્ક્સ આવતા એટલે ડૉક્ટર બની ગયો, પણ મારો રસનો વિષય હંમેશા સાહિત્ય રહ્યો હતો. શરૂઆતથી વિદ્યાર્થી કાળથી હું ખૂબ જ વાંચતો હતો. 5મા ધોરણમાં હતો ત્યારે મેં મેઘાણી મુનશી અને સરસ્વતી ચંદ્રના 4 ભાગ વહેંચ્યા હતા 5મા ધોરણમાં, અને સમજીને વહેંચ્યા હતા, જે મારે બીજી કોઈ વાંચવાની જરૂર નથી પડી. મતલબ કે વાંચવાનો ગાંડો શોખ હતો. હું જ્યારે 1993માં મેં લખવાનું શરૂ કર્યું ત્યારે આપણા એક વરિષ્ઠ સાહિત્યકારને પૂછવા ગયો હતો કે મારે લખવું છે તો હું શું કરું, અને એમણે બહુ પ્રમાણિક સલાહ આપેલી કે શરદભાઈ, ઓછામાં ઓછા સાહિત્યના 1000 પુસ્તકો વાંચો એ પછી કલમ પકડજો. અને મેં એમને પૂછેલું કે મેં 15000 પુસ્તકો વાંચ્યા છે તો હું શરૂ કરી શકું? મને કે મને પૂછવા માટે પણ ખોટા રોકાવશો, તમે ઘરે જઈને લખવા માંડો. સાહેબ, મારો સવાલ એમ છે કે જે આર્ટ્સમાં ભણેલો હોય છે ને, એને મેઘાણીને વાંચ્યા હોય, ગુજરાતનો નાથ વાંચ્યું હોય, પણ પાછું એની સાથે એણે ગાઈડ પણ વાંચેલી હોય અને એણે સવાલ જવાબ મોડે કરવા પડે કે ભાઈ આ મંજરીનું પાત્રાલેખન કે આ મીનળ દેવીનું પાત્રાલેખન કે મુંજાલનું પાત્રાલેખન કરો, તો તમે ત્રાસમાંથી જો કે એ બચી ગયા? ના, મેં વહેંચ્યું છે અને અભ્યાસ પૂર્ણ રીતે વહેંચ્યું છે. લાઇબ્રેરીઓ ખાલી કરી છે એટલા માટે કે કયા લેખકની કઈ શૈલી છે અને મારે કઈ શૈલી નથી અપનાવી એ મને ખબર પડી. હા, એટલે મારો પ્રશ્ન એમ છે કે તમે એક આર્ટને, જેમ કે એક શાસ્ત્રીય ગાયક છે જે સારેગામ અને અલંકારથી શીખવાનું શરૂ કરે છે, અને એક લોક ગાયક છે કે જે કાનથી સાંભળીને અને પરંપરાથી કરે છે, આ બે ના જેવી કઈ વાત આપણા આમાં આવે એ મારો સવાલ છે. એટલે હું કહું છું કે હું સેજ જુદો પડું છું કે મારે પેલા આર્ટ્સના વિદ્યાર્થીની જે લાક્ષણિકતાઓ છે, ભલે હું એનું અલંકાર શાસ્ત્ર કે છંદશાસ્ત્ર ન શીખું એ બરાબર છે, મેં વિવેચનો નથી વાંચ્યા, મેં એના ક્લાસીસ નથી ભીરા, પણ મેં મારી પોતાની વિવેચન શૈલીથી મેં સાહિત્યનું સેવન કર્યું છે. રઈશભાઈ, તમારો ખુદનો શું અનુભવ રહ્યો છે, એટલે શીખીને લખવું જોઈએ કે લખીને શીખવું જોઈએ, આવો કંઈક સામાન્ય? શાસ્ત્ર અને કલા, આ શરૂઆતથી આ પ્રશ્ન રહ્યો છે. પહેલાં હું એવું માનતો કે શાસ્ત્રીય સંગીત પહેલાં બન્યું હશે અને લોકસંગીત પછી બન્યું હશે, પણ પછી મને ખબર પડી કે લોકસંગીત પહેલાં બન્યું છે અને શાસ્ત્રીય સંગીત એના પરથી ડિરાઈવ કરવામાં આવ્યું છે. આપણે જે લોકસંગીતના જે ઢાળ ગવાય છે એ લોકસંગીતના ઢાળ પરથી સ્વરો શોધીને એમાંથી સારેગામા પ શોધવામાં આવ્યા, એટલે હંમેશા પંડિતો, એટલે કલા પરથી શાસ્ત્ર બને છે, નહીં કે શાસ્ત્ર પરથી કલા. એટલે તમારી અંદર એક પણ આ બંને જરૂરી છે, પણ જેના પર શાસ્ત્રનો બહુ ભાર છે એ કલાનું સર્જન કરી શકતો નથી. પણ કલાના જાણકારે શાસ્ત્રને જાણવું, સમજવું, એક લિમિટમાં એક હદની અંદર રહીને અને બેલેન્સ કરવા પડે એવું મને પોતાને લાગે છે. કેમ કે મેં ડૉક્ટર થયા પછી જે બે કામ કર્યા છે, ગઝલનું રૂપ અને રંગ અને ગઝલનું છંદો વિધાન, તો આ જે કામ છે એક પંડિતની ક્વોલિટીનું કામ છે, કે ગઝલના છંદ વિશે પુસ્તક લખવું એક ડૉક્ટર થઈને તો એ એક ડિફરન્ટ કામ છે. પણ તમારું પુસ્તક વાંચીને અમે ઘણી સમજણ કેળવી, એક હિંમત કરી અને એ કર્યું, તો મને એવું લાગે છે કે અલ્ટિમેટલી જરૂરી નથી કે તમે આર્ટ્સમાં હો તો જ તમે સાહિત્ય લખી શકો. જી જી, એટલે ડોક્ટરી કરવી એ શાસ્ત્ર છે અને ડોક્ટરી કરતાં કરતાં લખવું એ કલા છે. આપણી પાસે બીજા કોઈ સવાલ હોય તો આપણે પૂછી શકીએ છીએ, નહીંતર આપણે આ કન્વર્સેશનના લગભગ અંત તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, આપણી પાસે સમય ઓછો છે હવે. તમે લોકો દિલથી લખો છો એટલે અમને વાંચવું ગમે છે, બાકી બધું
બાકી ચર્ચાઓ બધી એક બાજુ એવું એમનું સારાંશ છે. હું ખરો છું ને? હું ખરો છું. લખાય ભાષાથી લખાય, પણ અલ્ટિમેટલી અલ્ટિમેટલી જે એનો સ્ત્રોત છે એ ઇમોશન છે, લાગણી છે. અને ઇમોશન ઇમોશનથી જ પહોંચે છે. ભાષા માધ્યમ છે, શબ્દો માધ્યમ છે, પણ એ શબ્દોની પાછળ જે ભાવ છે. હું છેલ્લા થોડા વર્ષોથી નિશ્ચિત નાટકો લખું છું. લગભગ 7-8 નાટકો મેં લખ્યા છે. કવિતા લખવામાં મને અનુભવ નહોતો થતો. કવિતા મારો પોતાનો ઉપચાર હતો. નાટકો પણ મારો પોતાનો ઉપચાર છે, કેથાર્સિસ છે. પણ નાટક લખતી વખતે સેકન્ડ એક્ટમાં જ્યાં સુધી એકવાર હું રડું નહીં, જ્યાં સુધી મને પોતાને આંસુ નહીં આવે, આમ 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 લાગે કે ખાલી થઈ ગયો, ત્યાં સુધી હું એ નાટક મને એમ લાગે છે કે જો આમાં કંઈક કરવાની જરૂર છે. સો લેખકના પોતાના આંસુ છે, ક્યાંક ને ક્યાંક બે લીટીની વચ્ચે છુપાયેલા છે. જી આ એક ક્વેશ્ચન તો નથી સર, પણ એક ઇન્સિડન્ટ છે જે મારા લાઈફમાં, એ મારે શરદ સર સાથે શેર કરવો હતો કે અમારા એટલે હું હા ના થોડુંક લાંબુ કરીશ, સોરી સર. હું રાજવી પ્લાથી છું ને દિવ્ય ભાસ્કર લોન્ચ થયું ત્યારે મારા મમ્મી તમારા કોલમ બહુ જ વાંચતા હતા, રણમાં ખીલ્યું ગુલાબ. ને એવરી ટાઈમે મને કહે કે તું આ વાંચ, આનો ક્લાઇમેક્સ જો. ને પછી તો એવા દિવસો થઈ ગયા કે અમે લોકો એમ ઝઘડો કરતા હતા કે પહેલાં કોણ વાંચશે. ને એટલી બધી સર હું ઇન્સ્પાયર થઈ ગઈ કે હું પોતે જ આ ફિલ્ડમાં આવી ગઈ. એટલે લાઈક મને ભાસ્કર ગ્રુપ જોઈન કરીએ 6 મહિના થયા, બટ આઈ શુડ થેન્ક યુ ફોર યુ નો રાઇટિંગ ઇટ ફોર અસ, કળશમાં પણ અને આમાં પણ, રણમાં કીધું મતલબ. થેન્ક યુ શરદભાઈ, તમને વાંચીને ઘણા બધા ઇન્સ્પાયર થયા છે અને ઘણા બધાએ નક્કી કર્યું હશે કે આપણે લખવું છે. એવા ઘણા ઉદાહરણો આપણને આપણા ઓડિયન્સમાંથી પણ મળી શકે. યસ પ્રશાંતભાઈ, તમારે કંઈક કહેવું? મને એવું છે કે રહીશભાઈ અહીંયા છે તો એમની એકાદ કવિતા તો આપણે સાંભળવી જ જોઈએ. જી જી જી, તમે અમારા મનની વાત કરી છે. કારણ કે મને એવું છે કે જો એ ના સાંભળીએ તો બધું જ જમતા હોઈએ અને થાળીમાં શાક રોટલી જ ના હોય, કચુંબર હોય ને ચટણી હોય, પણ શાક રોટલી ના હોય. તો પ્લીઝ તમે એટલે હવે તમે અને જે ગણો ત્યાં મુખવાસ ગણો કે અને તમે પાચન આમલા ગણો. એનું બીજું કારણ એ છે કે મેં પણ ભરતી સરથી એક કવિતા લખી છે જે મારે કહેવી છે. જો એ ના કહેતો હું કેવી રીતે? તો એક કામ કરો, આપણે તમારી પહેલા લઈ લઈએ, કારણ કે તમારામાં પ્રયોગ છે, આમાં પરંપરા કથા છે. પણ મારામાં યોગ પણ છે. રહીશનો માલ નીવડેલો માલ છે. શું સાંભળવું છે? કોઈ આપણી 5-1 મિનિટનો ટાઈમ છે. હા, આપણી પાસે ગણીને 5 મિનિટનો સમય છે, એટલે તમને બેવને હળી મળીને કવિતાઓમાં વહેંચી લેવાની વિનંતી. તો મને એમ લાગે છે કે એક અત્યારે આજકાલ મુખ્ય મારો વિષય તો ફિક્શન છે, નાટક વાર્તા વગેરે લખું છું, વધારે કવિતા પણ લખું છું. ગઝલકાર તરીકે 20 વર્ષ જે કામ કર્યું છે એનો એક, કેમ કે અહીંયા વાર્તા શરદભાઈને નવલકથા સંભળાવવા કેવું પડે અને 4-5 દિવસ લાગે એમાં. મને વાંધો નથી, એમને વાંધો નથી. પણ હા, આપણે એમને પણ સવાલ પૂછી શકીએ કે એમનું જે રણમાં ખીલ્યું ગુલાબ લખે છે એના પરથી કંઈક એવો સરસ રિસ્પોન્સ આવ્યો હોય. કંઈક એકાદ ગુલાબ 5 મિનિટ માટે 1 મિનિટ હું લઈ લઉં. જી, એક યુવતી લગ્ન માટે મુહૂર્ત એને જોવા ગઈ. વડીલો નીચે બેઠા હતા, બંને એક રૂમમાં ગયા, સવાલ જવાબો થયા. લગ્ન પહેલાં જે કંઈ પ્રશ્ન પેપર કઢાતું હોય છે એવું બધું સામસામે ચાલ્યું. જોગાણું જોગ બંને બધાના સવાલો એકબીજાથી એટલા વિપરીત હતા કે ક્યાંય મનમેળ બેસતો નહોતો. છોકરાને ગમે છોકરીને ના ગમે, અને છોકરી જે જવાબ આપે છોકરાને ના ગમે. બંને પ્રમાણિક હતા. આજના યુવાનો અમારી પેઢી કરતાં ઘણા પ્રમાણિક છે. બંને નક્કી કર્યું કે ચલો ભાઈ આપણે જામશે નહીં, એટલે નીચે જઈને વડીલોને ના પાડી દઈએ. બંને ઊભા થયા કાચની ટીપોય ઉપર. એ દિવસનું રવિવાર હતો, આવા પ્રસંગો મોટાભાગે રવિવારે યોજાતા હોય છે, એટલે રવિવારની પૂર્તિ પડેલી. અને પેલા છોકરાએ પૂછ્યું કે તું આ છાપું વાંચે છે? તો કે હા. તો પૂર્તિમાં શું ખાસ વાંચે છે? એટલે કે રણમાં ખીલું ગુલાબ વાંચે છે. એટલે કે તને ગમે છે? તો કે ખૂબ જ ગમે છે. એટલે કે ચાલ પરણીજીએ, મને પણ ગમે છે. એક જ મુદ્દા ઉપર 1-પોઈન્ટ પ્રોગ્રામ, બાકી બધો વિરોધાભાસ. અને એ બંનેની સગાઈથી એને મને ઇન્વિટેશન કાર્ડ આપવા આવ્યા. અને આ ઘટના ગઈ ત્યારે મેં એમને પગે લાગીને લિટરલ કીધું કે ભાઈ સાહેબ ટકી રહેજો 2 જણા, નહીં તો મારી કોલમની આબરૂ જશે. મને વિચાર આવે છે કે આ સરસ મજાનું આયોજન છે, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, એક ડિફરન્ટ પ્રયાસ છે, જુદા પ્રકારનો પ્રયાસ છે. અને તમે જાણો છો મિત્રો કે ભાષા એક નદી છે. જેમ એક નદીમાં તમે 2 વાર સ્નાન નથી કરી શકતા,
એ બીજા દિવસે નવું પાણીમાં આવી જાય. એમ ભાષા પણ એક નદી છે. ગુજરાતી ભાષા એટલે કઈ ગુજરાતી? નરસિંહ મહેતાની ગુજરાતી, નર્મદની ગુજરાતી, ઉમાશંકર જોશીની ગુજરાતી, કે આ રઈસ મણિયારની ભાંગી તૂટી ગુજરાતી, અથવા મારા પછી આવેલી પેઢીની ગુજરાતી? અને ધીમે ધીમે નૈષાદ ને બધા મિત્રો રેડિયોમાં કામ કરે છે, એ લોકો જે ભાષા બોલે છે એમાં ધીરે 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 જે બોલાતી ભાષા છે એનો પ્રયોગ ચાલુ થયો છે. એટલે દર યુગે ભાષાનું સ્વરૂપ બદલાતું હોય છે, એની સામે કોઈ ફરિયાદ નથી. પણ અભિવ્યક્તિ માટે ભાષાની જે સજ્જતા જોઈએ, જે સમૃદ્ધિ જોઈએ, એ નવી જનરેશનમાં કયા કારણોથી નથી. એવું નથી મેં ઇંગ્લિશ બોલનારા કે ઇંગ્લિશ મીડિયમમાં ભણનારા સારું કરતા જ હોય છે, પણ અત્યારે એક 18 વર્ષનો યુવાન કેવી ભાષા બોલે એનો એક મારે નમૂનો સંભળાવો છે. હસ્યન સમાપયત એમ આપણે કહીએ છીએ, એટલે થોડું લાઇટર ટોનમાં હું આ સંભળાવીશ. અને આ કવિતા નથી, નાનો પીસ છે. 18 વર્ષનો એક છોકરો છે, એનું ગુજરાતી, એ કેવું ગુજરાતી બોલે છે. આ ગુજરાતી લિટરરી ફેસ્ટિવલ છે એટલા માટે હું કહું છું. એ કહે છે, યુ સી, ગુજરાતીમાં, ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે. બિકોઝ કે ધ હોલ એજ્યુકેશન આઈ ટુક એ બધું એકચ્યુઅલી આઈ મીન ઇંગ્લિશમાં હતું. યુ નો દેર ઇઝ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. યુ નો દેર ઇઝ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એકચ્યુઅલી વેન આઈ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, હાફ વે વોટ હેપન્સ, યુ નો, મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે. આવું ઇંગ્લિશ બોલવા કરતાં તો ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર એમ વિચારીને ગુજરાતી બોલવા જાઉં છું તો શું થાય છે ખબર છે? આઈ ડોન્ટ ફાઇન્ડ પ્રોપર, શું કહેવાય યાર, આ ગુજરાતી વર્ડઝો ના મળે યાર. હા, આ લેડીઝો ને જેન્ટ્સો ને મજા આવશે. લેડીઝો શું, આઈ મિક્સ અપ સમટાઈમ. કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેમ ટાઈમ એને ઇંગ્લિશમાં શું કહેવાય તે યાદ નથી આવતું. મેની ટાઈમ મારી બોથ ધ લેંગ્વેજની વોકેબ્યુલરી મને દગો આપે ને ત્યારે મારા હેન્ડ્સ એન્ડ મારા શોલ્ડર્સ મારી મદદે આવે. તમે જુઓ કે જેને ગુજરાતી કે ઇંગ્લિશ બેમાંથી કશું ના આવડતું હોય એને આમ કરે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ એન્ડ અપ ટોકિંગ વિથ માય હેન્ડ્સ. યુ સી પીપલ અન્ડરસ્ટેન્ડ નાવ, ઇમેજિન કે હું ઠૂંટો હતો તો મારું શું થતું. કોઈ વાર સોચવા જાઉં ને, આજની જનરેશન વિચારવું એમ ના કે, કોઈ વાર સોચવા જાઉં ને તો પેલું શું કહેવાય, બહુ શરમ, ના ના એનાથી પણ એક બેટર વર્ડ છે, ક્ષોભ. હા જો ને કેવું યાદ આવી ગયું. હવે એમ ના પૂછશો કે ઇંગ્લિશમાં એને શું કહેવાય, કોઈ પૂછે ને ના આવડે ને તો બહુ એમ્બેરેસિંગ લાગે. એટલે આવડતું તો હતું એને. ગોટપીટ કરીને આપણા ગુજરાતીઓને તો બનાવી જવાય, પણ યુ સી નવરાત્રામાં મારી ફોરેનર ફ્રેન્ડ આવી હતી. મેં કહ્યું ધીસ ઇઝ અવર 9 નાઇટ્સ, ગરબો ચાલતો હતો, એટલે મેં કીધું ધીસ ઇઝ અવર રોટેટિંગ ડાન્સ. તારી બાકી રે પગલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. મારી ફ્રેન્ડ મને પૂછે વોટ ડુ ધીઝ લાઇન્સ મીન, આઈ સેડ વી જસ્ટ સિંગ ઇટ, વી હેવ સ્ટોપ ઇન્ટરપ્રિટિંગ ધેમ સિન્સ માય ગ્રાન્ડમાસ ટાઈમ. આઈ મીન યુ સી, તમે એમને એમ કોઈ ગરબાનો અર્થ કેવી રીતે સમજાવી શકો? યુ નો, પહેલાં તો ગુજરાતી આવડવું જોઈએ, પછી અંગ્રેજી આવડવું જોઈએ. આ ફોરેનરો છે ને બહુ મોટી લપ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ છીએ તો કોઈને કશું પૂછીએ છીએ? ચૂપચાપ એફિલ ટાવર સાથે ફોટો પડાવીને આવતા રહીએ છીએ કે નહીં? ઇટ્સ ક્રેઝી. મારી ફોરેનર ફ્રેન્ડ મને કહે છે કે મારે થોડા ગુજરાતી વર્ડ શીખવા છે. મને થયું કે મને તો આવો વિચાર આવ્યો જ નહીં. તમે જ કહો હવે એને ગુજરાતીમાં શું શીખવું, ગુજરાતીમાં ખાલી ગાળો પાકી આવડે. બુલશીટ, અંગ્રેજીમાં તો એ ના આવડે. અંગ્રેજીમાં રિક્વેસ્ટથી થોડી વાત કરી શકું, બાકી ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. મારા દાદી મારા માટે કહે છે બાબાના બેય બગડ્યા, આના જેવું. નાવ ડોન્ટ આસ્ક મી વોટ ઇટ મીન્સ. સમટાઈમ્સ સી સેઝ ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો. નાવ આઈ અન્ડરસ્ટેન્ડ કૂતરો એન્ડ ઘર, બટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધોબી એન્ડ ઘાટ. ઇટ સીમ્સ ફની એન્ડ સાર્કાસ્ટિક. આઈ ટોલ્ડ માય દાદીમા ટુ એક્સપ્લેઇન, સી સેડ પાકા ગળે કાંઠા ન ચડે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇવન ધીસ શીટ, સી સેડ ભેંસ આગળ ભાગવત. હવે આમાં ભેંસ ક્યાંથી આવી? બુલ શીટ, this stupid language is the whole bunch of shit. Any mane paine. Very nice, very nice. To aa je express karvani vyakt angrezi ma karo, gujarati ma karo, banne ne bhega karo, pan darek bhavna mate, darek nani nani vat mate kai shabda, kai vocabulary kyakti hovi joye, pachi ema baka pan chale, ema kai pan chale, pan એક અભિવ્યક્ત કરવાની તૈયારીને ઈચ્છા હોવી જોઈએ. 4 પંક્તિ સંભળાવીને મારું પૂરું કરીશ કામ. કે શોધું છું પુત્રમાં ગુજરાતી ભણું, નૈષદ, જે શોધું છું. મારી તમારી ઉંમરના, એમની ઉંમરના, આપણા બધાની વચ્ચે થોડો થોડો ફરક છે, પણ આપણા બધા જ
ઉંમરના પિતાઓ વતી આ કહું છું કે શોધું છું પુત્રમાં ગુજરાતી પણું શું મેં વાવ્યું છે હવે હું શું લણું. ક્યાં વાત કે શોધું છું પુત્રમાં ગુજરાતી પણું શું મેં વાવ્યું છે હવે હું શું લણું. આ વસિયત લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોય ગણું. અરે વાહ વાહ ક્યાં વાત. પ્રશાંતભાઈ ચલે પ્રશાંતભાઈ. ગુજલિશ કવિતા હતી, મજા પડી. આપણા બધા માટે છે, મને એમ થાય છે કે આ થોડુંક લાંબુ ચાલતું હોત તો સારું હતું, આ બહારનો અવાજ ના હોત અને વાતો વધારે હોત તો સારું હતું. એ સંદર્ભમાં મેં એક કાવ્ય લખ્યું હતું, મારા મિત્રોને ખબર છે, અમેરિકાના મિનિયાપોલિસમાં. હું મારા ફ્રેન્ડ્સને ત્યાં રહેવા ગયો હતો અને અમારે એટલું બધું સમય ઓછો અને વધારે ફરવાનું, રાત થોડી વેસ્ટ જાજા એવું હતું, એટલે છેલ્લે એમ થયું કે અમને શું ગિફ્ટ આપવું. તો મેં થોડીક લાઇન્સ લખી હતી સંજીવ અને વૈશાલી માટે, એ હું તમને કહું છું. સંજીવ અને વૈશાલી અહીંયા છે? આઈ ડોન્ટ, વૈશાલી હેઝ કમ ટુડે ફ્રોમ યુએસએ, પણ અહીંયા કદાચ નથી. એનીવે, એને ખબર, એને ખબર. આગમન થયું એમનું ક્ષણિક અદ્ભુત, સાચે જ, પણ એ જ ક્ષણમાં સ્વપ્ન કેદ રહી ગયું. હાસ્ય હતું કે જીવંતતાની હળવી મહેર, એ જ મનોમન સમજવાનું રહી ગયું. જીવનના સાક્ષાત્કારનો એ જવાબ હતો કદાચ, જીવનના સાક્ષાત્કારનો એ જવાબ હતો કદાચ. અલબત્ત સવાલો પૂછવાનું તો રહી જ ગયું. અનુભવ્યો પ્રેમ તમસંગ શબ્દ યાત્રામાં ત્યાં, આ અમને લાગુ પડે છે. અનુભવ્યો પ્રેમ તમસંગ શબ્દ યાત્રામાં ત્યાં, પણ એકાકાર થવાનું તો સાવ રહી જ ગયું. વાતો ઘણી હતી એમની સાથે સહજ, વાતો ઘણી હતી એમની સાથે સહજ, મનના મર્મની ચર્ચા કરવાનું તો સાચે જ રહી ગયું. જીવનમાં અનેક ચહેરા આવ્યા ગયા અને રહ્યા, પરંતુ સજોડે લાગણીઓને મમળાવવાનું તો રહી જ ગયું. મને એમ છે કે આપણે બધા જ આપણી આ લાગણીઓને મમળાવીએ છીએ. દરેક ક્ષણમાં જીવવું એ જ જીવનનું સાચું સત્ય છે. આ હું કોઈ ફિલોસોફિકલ વાત નથી કરતો, જે હું પ્રીચ કરું છું એ જ પ્રેક્ટિસ કરું છું, અને એટલા માટે જ આપની સમક્ષ અત્યારે છું. તો મારી દ્રષ્ટિએ આ અદ્ભુત સાંજ, રહીશભાઈ સાથે બેસવા મળ્યું એ મારું સદભાગ્ય છે, અને શરદભાઈ જેવા સાહિત્યકાર આપણી સાથે છે, આ બંને સાથે મને પોતાને બહુ જ આનંદ થાય છે. નૈષદ, ખરેખર કે અમે લોકો ખરેખર સાહિત્યકાર ગણાઈએ છીએ? આ એક ક્વેશ્ચન માર્ક હવે ભૂસાતો જાય છે, આશ્ચર્ય ચિહ્ન ભૂસાતું જાય છે અને ગણાઈએ છીએ, ફૂલ સ્ટોપ થતો જાય છે કે હા ગણાઈએ છીએ. તમારે હવે કદાચ એ પ્રશ્ન થોડા વખત પછી જવાબ આપવાનો આવશે કે તમે હવે ડોક્ટર ગણાવ છો કે હું ગણાઈશ. મેં કહ્યું છે હું તો ગણાઈશ, પણ આ ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આપ સૌ ડોક્ટર્સનો ખૂબ આભાર, અને ડોક્ટર ઊભા થાય એ પહેલાં દર્દીઓ કેવી રીતે ઊભા થઈ શકે, એટલે 2 સેકન્ડ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અમે તમારાથી ખૂબ પ્રભાવિત છીએ અને તમારા સર્જનથી પણ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ.